જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીની આજુબાજુના કાંઠા પર નદીના પટમાં અડચણરૂપ બની શકે તેવા દબાણો હતા તે દૂર કરવાની કામગીરી આખરે શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલા મુખ્યમંત્રી જૂનાગઢમાં જાહેરાત કરી હતી કે 4 દિવસમાં નદીને ઊંડી ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે. તેની સાથે સાથે દબાણો હટાવવાનું કામ પણ શરૂ થઈ જશે. આ કામગીરી શરૂ થઈ ગઈ છે અને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે. ત્યારે જૂનાગઢ કાળવા નદીની આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ટીમ દ્વારા કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કાર્યવાહી કરાઈ છે. આજુબાજુના દબાણો હટાવવાનું કામ શરૂ થયું છે. ત્યારે જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીની આજુબાજુના કાંઠા ઉપર નદીના પટમાં અડચણરૂપ બની શકે તેવા જે તમામ દબાણો છે તેને દૂર કરવાની કામગીરી આખરે શરૂ કરવામાં આવી છે. અને વાત કરીએ તો 2 દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ જૂનાગઢમાં જાહેરાત કરી હતી કે 4 દિવસમાં નદીને ઊંડી ઉતારવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. અને ખાસ તેની સાથે જ દબાણો હટાવવાનું કામ પણ શરૂ થઈ જશે. અને આ કામગીરી શરૂ થઈ ગઈ છે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જૂનાગઢ કાળવા નદીની આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ટીમો દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આજુબાજુના દબાણો પણ દૂર કરવાનું શરૂ કરાયું છે.